હવે આગળ વાત કરીએ તો દહેગામ તાલુકા શહેરમાં આવેલી 260 આંગણવાડી કેન્દ્રમાં આજે 3-6 વર્ષના બાળકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે સુખડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં 260 જેટલી આંગણવાડી કેન્દ્રો આવેલી છે, તેમાં આજે સરકારના આદેશ મુજબ તમામ આંગણવાડી કેન્દ્રોમાં 1 કિલો સુખડી વિતરણ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમાં તાલુકાના સીવીડીપીઓ ઉર્મિલાબેન મકવાણા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તેમજ બાળકોને જેની સેનિટાઈઝર તેમજ માસ્ક પહેરાવીને આંગણવાડીના બહેનો અને તેડાગર બહેનો દ્વારા બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં આજે સવારથી સીડીપીઓ ઉર્મિલાબેન મકવાણા તેમજ એમએનએમ પ્રોગ્રામ આસિસ્ટન્ટ અમિત બારોટ તેમજ સુપરવાઇઝર બેન પટેલ, નગરપાલિકાના સુપરવાઇઝર મધુબેન પટેલ, શિયાવાડા સુપરવાઇઝર મીનાબેન શર્મા આ સૌ અધિકારીઓ ભેગા મળીને પ્રથમ દહેગામ ખાતે આવેલી ઉગમ તલાવડી વાસની આંગણવાડીમાં, વણકર વાસની આંગણવાડીમાં ઊભેલા તલાવડી, શિયાવાડા, રખિયાલ, ઉદણ જેવી આંગણવાડીઓમાં રૂબરૂ જઈને 3-6 વર્ષના બાળકો લોકડાઉનના કાયદા અનુસાર 1 કિલો સુખડીનું તેમના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આંગણવાડીના બહેનો, તેડાગર બહેનો હાજર રહીને ખૂબ જ સારી કામગીરી જોવા મળી હતી. એક શિક્ષક સ્વ માતાની ગરજ સારી તેમ આજે આંગણવાડી બહેનોની આવી કામગીરી જોવા મળી હતી અને દહેગામ તાલુકાના સીડીપીઓ ઉર્મિલાબેન મકવાણા દ્વારા આંગણવાડી બહેનોને સલાહ સૂચનો આપીને નાના બાળકોને સારું ઘડતર થાય અને તેમને આંગણવાડીમાં પૂરતી સુવિધા મળે તેના માટે આંગણવાડી બહેનોને સલાહ સૂચનો અપાયા હતા અને આજે દહેગામના સ્ટાફ દ્વારા સુખડી વિતરણનો કાર્યક્રમ જે થવા પામ્યો તેમાં બાળકોના વાલીઓમાં પણ ભારે ખુશી વ્યાપી જવા પામી હતી અને સરકારની આ કામગીરીને સરાહના થવા પામી હતી અને એની તારીખ 23-6-2020ના રોજ 11-18 વર્ષની કિશોરીની કીરવેરા માટેની એકમ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તો આ સરકારનો પ્રોગ્રામ સૌ તાલુકા અને શહેરના કિશોરીઓને નિહારે તેવી રજૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર કરવામાં આવ્યું હતું અને તાલુકાના આંગણવાડીના અધિકારીઓને કામગીરી ખૂબ જ પ્રશંસનીય જોવા મળી હતી. તેમજ આંગણવાડી બેન શ્રી અંજના પાટીલે સીડીપીઓની કામગીરીની સરાહના કરી હતી. અગરશી ચૌહાણ, ZSTV દહેગામ.